देश में अने राज्य में पेट्रोल अने डीजल ना भाव आसमाने छू रहा है त्यारे विविध संगठनों द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। छतां पण सरकारना काने आ वात अथड़ाती नथी अने सरकार भावोने काबू में करवानो प्रयास न करती होय तेवा एधाण वर्ताई रह्या छे। पेट्रोल डीजल 107 ने पार पहुंची गयू छे ने गेसथी लईने तमाम चीज वस्तुओना भाव वधारो थता मध्यम वर्गना लोकोने पड़ी रही छे। हालांकि વાત કરીએ ભાવનગર શહેરમાં પેટ્રોલના ભાવ વધુ હોવાને લઈને કણબીવાડામાંથી આ ભાઈ સાયકલ લઈને કુંભારવાડા આઈપીએલમાં કામ કરવા માટે આવે છે। હાલમાં જે મધ્યમ પરિવાર છે તે પોતાના બાઇકો ચલાવવાનું ઓછું કરી દીધું છે અને બાઇકના બદલામાં સાયકલ ચલાવી રહ્યા છે અને પોતાના પેટનું પાલન પોષણ કરી રહ્યા છે, સાથે સાથે પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે। બાઇક લઈને આવતા હતા ત્યારે આખો દિનનું કિલોમીટર 12 કિલોમીટર થાય છે અવર જવરનું, જે હાલમાં તેઓ સાયકલ પર સવાર થઈ અને આઈપીએલમાં કામ અર્થે આવે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અનાજથી લઈને શાકભાજીથી લઈને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। ત્યારે મધ્યમ અને ગરીબ પરિવારોનું બજેટની તો વાત કરવી જ વામણી સાબિત પુરવાર થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ તેલ ગેસના ભાવમાં સતત વધારો થતા મધ્યમ અને ગરીબ વર્ગ હવે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને તે સામનો કરતા કરતા હવે તેમાં કર્કશરયુક્ત જીવન જીવતા પણ શીખી ગયું। છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીને લઈને સાથે સાથે સરકારની પાસે બીજી કોઈ આવકનું સ્ત્રોત અને સાધન ન હોય ત્યારે આ આવક અને સ્ત્રોતમાં વધારો કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો અને ટેક્સ માં પણ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને પેટ્રોલ હાલમાં 107 રૂપિયાની પાર કરી ગયું છે અને સાથે સાથે ડીઝલ પણ 100ને પાર કરવાની આરે આવીને ઊભું છે। ત્યારે હવે લોકો સાયકલ ચલાવીને પોતાની જવાબદારી નિભાવતા હોય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે સરકારની આવકમાં તો વધારો થઈ જ રહ્યો છે પેટ્રોલ ડીઝલના વેટમાં, પરંતુ લોકોની જે આવક છે તેમાં અડધો ઘટાડો થયો છે, 50% સામે મોંઘવારીમાં 30%થી 50%નો વધારો થયો છે, જેને લઈને લોકો અને મધ્યમ વર્ગના લોકો ગરીબ વર્ગના લોકોને મુશ્કેલી પડી રહી છે। રાજ્ય અને દેશભરમાં પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે ભાવનગરમાં પણ પેટ્રોલનો ભાવ વધતા આ ભાઈ જે છે તે સાયકલ લઈને પોતે નોકરી કરવા માટે આવે છે અને જાય છે। 1 વર્ષથી બાઇક ચલાવવાનું છોડી દીધું છે, પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ આસમાને પહોંચાતા નિર્ણય લેવાયો છે તેમના દ્વારા। ત્યારે આ વાતો કેટલાય કુટુંબો અને પરિવારો છે કે જે આ નિર્ણય લઈ રહ્યા છે। હાલમાં તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા હાલમાં તો વર્તાઈ નથી રહી, ત્યારે લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો મધ્યમ અને ગરીબ વર્ગ ચલાવવાના ઓછા કરી અને ગૃહિણીઓ પોતાનું બજેટમાં કાપ મૂકી કર્કશરયુક્ત જીવન જીવવાની શરૂઆત કરી હોય તેવા આ વામણા દ્રશ્યો ભારત દેશમાં જોવા મળી રહ્યા છે। સરકાર દ્વારા $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરવામાં આવતી હતી, પરંતુ હાલમાં તો અર્થવ્યવસ્થાથી લઈને સામાજિક વ્યવસ્થાથી લઈને લોકોનું જીવન હાલમાં તો દુઃખમય બન્યું છે અને અર્થવ્યવસ્થા ભાંગી પડી છે। એક તરફ ખાનગીકરણમાં બઢાવો આપવામાં આવી રહ્યું છે અને તમામ ચીજ વસ્તુઓ જે સરકારી સંસ્થાઓ હતી તે સંસ્થાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને બીજી તરફ પેટ્રોલ ડીઝલ આસમાને પહોંચી રહ્યું છે, ત્યારે સાથે શાકભાજીથી લઈને તમામ અન્ન ચીજના પણ ભાવ વધારો થતાં લોકોનું જીવન જીવવા માટે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અનેક કર્કશરયુક્ત નિર્ણયો લેવા મજબૂર બની રહ્યા છે ભાવનગરના, ગુજરાતના અને દેશના લોકો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેની સૌથી માઠી અસર જોવા મળી રહી છે। ઓકે, શું ભાઈ તમારું નામ? ધર્મેન્દ્ર। ઓકે, શું તમારું નામ ભાઈ? ધર્મેન્દ્ર નામ છે, ધર્મેન્દ્ર। ક્યાં રહેવાનું? હીરાશેરી મામોકોટા કણબીવાડ। તારે જે આ વસ્તુ છે તમે સાયકલ લઈને જાવ છો, શું કારણે જાવ છો? પેટ્રોલના ભાવ વધી ગયા એ કારણે। કેટલા સમયથી જાવ સાયકલ લઈને? હું જાઉં છું 5-1 વર્ષ, એટલે હું સાયકલ લઈને 1 વર્ષથી જાઉં છું, આ છેલ્લા પેટ્રોલના ભાવ વધી ગયા। ઓકે, વાંધો નહીં, બોલો શું તમારું નામ? ધર્મેન્દ્ર। શું છે ભાઈ કરી? હું આઈપીસીએલ જાઉં સાયકલ, પેટ્રોલના ભાવ વધી ગયા એટલે। ક્યાંથી આવો છો? કણબીવાડ હીરાશેરી માવકોટા। ડેલી તમે સાયકલ લઈને આવો છો? હા। કેટલા કિલોમીટર થાય એમ? 6 કિલોમીટર।